વાત પાટણની કરીએ તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પાટણ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રૂની, હાજીપુર અને કામલીવાડા ગામમાં પણ વરસાદ થયો, ત્યારે ગોલાપુર, રાજપુર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે। પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરત જણાવશો, પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। ખેડૂતોમાં તો ખુશી હશે, કારણ કે વાવણી લાયક વરસાદ છે, પરંતુ અન્ય લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યાં શું પરિસ્થિતિ છે? ગઈકાલે બપોર બાદ જે રીતે સમગ્ર પાટણ જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે, ત્યારે આજે ગઈકાલે મોડી રાત્રે જે રીતે પાટણ શહેરની અંદર વરસાદ ખાબકી રહ્યો છે અને લગભગ 2 ઇંચથી વધુ વરસાદ પાટણ શહેરમાં ખાબકવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના પ્રશ્નો સામે આવેલા, કહી શકાય કે જે રીતે અવિરત વરસાદ મોડી રાતથી પડી રહ્યો છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો હોય, પારેવા સર્કલ હોય, ચિંડિયા દરવાજા હોય, ગુંગળી વિસ્તાર હોય કે પછી આનંદ સરોવર વિસ્તાર હોય, તમામ જગ્યાઓ એવા છે કે જ્યાં આગળ નીચાણવાળા વિસ્તારો છે અને પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે, દર વખતે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે આ વિસ્તારની અંદર હવે આગળની સિઝન પછી પાણી નહીં ભરાય, પરંતુ જે રીતે વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે માત્ર કાગળ હોય ઉપર હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે જો વાત કરવામાં જઈએ તો પાટણ શહેરનું જે મધ્ય વિસ્તારમાં આવેલું છે રેલવે ગરનાળું, તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। લહેરી પસાર થતા જે રાહદારીઓ છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે। બીજી બાજુ જે રીતે અવિરત વરસાદ પાટણ શહેર થઈને જે રીતે તાલુકાઓમાં પડી રહ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તેઓની અંદર પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતો જે પોતાના ખેતરોમાં ખેડ ખાતર બિયારણ સહિતની જે વાવણી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોને ચહેરા ઉપર એક અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ વરસવાની સાથે જ આગામી સિઝન ખેડૂતો માટે સારી નીવડશે તેવી ખેડૂતો પણ અત્યારે આશા સેવી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ।